મને વાલું લાગે હો, મને વાલું લાગે સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી
नारायण स्वामी नारायण सर्वोपरि श्याम छे नरवीर नामा 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 सुंदर सुखडानु धाम वालू लागे स्वामी नारायण नाम स्वामी नारायण नाम वालू लागे स्वामी नारायण नाम मुनि वालू लागे स्वामी नारायण नाम वालू लागे स्वामी नारायण नाम हरे हरे ताली पाड़ी ने तेनी स्कूल आनंद नाथ ने भजता स्कूल आनंद नाथ ने भजता वारे तेनू नहीं काम वालू लागे स्वामी नारायण नाम स्वामी नारायण नाम वालू लागे स्वामी नारायण नाम स्वामी नारायण 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 नाम वालो लागे स्वामी नारायण नाम स्वामी नारायण नाम वालू लागे स्वामी नारायण नाम मनि वालू लागे स्वामी नारायण नाम वालू लागे स्वामी नारायण नाम मनि वालू लागे स्वामी नारायण नाम वालू लागे स्वामी नारायण नाम वर्णिवे शरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम्
पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। पीयूडा श्री घनश्याम महाराज ना परम पावन सानिध्य में चाली रहेला आ दीपोत्सव में आपने श्रवण करिए छे वंथली गामना महामुक्तराज कल्याणजी बापानी कल्याणकारी जीवन गाथा। आ केवा मुक्तो हसे जेमनी श्रद्धाए जेमनी भक्तिए भगवान ने वश करी लीधा। श्रीजी महाराजे वंथली में ऐश्वर्य बताव्यू। गामना डाया अने समझू पटेलियाओ ने मफत में बैठा बैठा बाजरो मळे एवी व्यवस्था करी आपी। खाली कोठी अनाज थी भरी दीधी। कहेवाय छे ने भगवाननी दयानो पार नहीं अने जीवनी अवळाईनो पार नहीं। गामना कोई करता कोई माणसने आ परचा पछी आवुं ऐश्वर्य जोया पछी धर्मनियम धारण करवानुं सत्संग स्वीकारवानुं कोईने बळ न मळ्युं। भगवान श्रीहरि अंतर्यामी छे। करतुम अकर्तुम अन्यथा करतुम समर्थ छे। वचनामृतमां महाराज एम कहे सत्संग वध्यो तो पण भगवाननी इच्छा अने कदाच सत्संग ना वधे तो पण भगवाननी इच्छा। तमारी ने मारी फरज आपणा जीवनने पाक्का सत्संगमय बनावानुं छे। पण आजे केवुं थई रह्युं छे पोताना सत्संगनुं ठेकाणुं होय नहीं अने बीजाने सत्संग करावा निकली पड़ेलानो ढगलो थई गयो छे। नथी लागतो एवुं तमने? कोई बहु सरस कविता लखी छे क्यारे दुखनी शरूआत थाय तहेवार करता व्यवहार वधी जाय त्यारे दुखनी शरूआत थाय। अठवाडियाना दिवस 7 अने प्रसंग 17 थाय तो शुं थाय? થોડું બોલો, હજી નહીં સમજી શકો। ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય। કિશનભાઈ શું કેવું છે તમારે? ગામમાં માણસો 500 હોય સ્ટોર 700 થાય તો શું થાય? ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ખરીદદાર કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય। સાંભળનાર કરતા બોલનાર વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય। કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે જીવનમાં યાદ રાખીએ ઘણી વાર વાત કરું છું સત્ય અથવા સત્સંગ આનું આટલું નાનું મેથેમેટિક્સ સમજવા જેવું છે। સત્ય એટલે સત્ય જ છે પણ એ સત્ય આપણે બીજા માટે વાપરીએ છીએ ને આપણી બહુ મોટી ભૂલ છે। સત્ય હંમેશા પોતા માટે વાપરો આપણી જાત માટે। મારે સાચા બનવું છે મારા જીવનમાં એક તલ ભાર પણ કસર રહેવા દેવી નથી
મહારાજને ને મોટા પુરુષને આને આ જન્મે કરીને રાજી કરી જ લેવા છે. પ્રેમની વાત આવે તો બીજા ઉપર પ્રેમ કરો. ભારત દેશની આ સત્ય ઘટના એટલી બધી વિશ્વવ્યાપી બની છે કે ન્યાયતંત્રમાં દયાનું પ્રધાનપણું જરૂરી છે કે દંડનું પ્રધાનપણું જરૂરી છે. એક મહાન સંતને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ન્યાયતંત્ર એટલે ખ્યાલ આવ્યો ને તમને? કોર્ટ કચેરી, કાયદો કાનૂન, ખોટા કામ, ખોટા માણસો, ખોટા ધંધાઓ, ખોટા રસ્તાઓ, આ બધું બંધ કરવા માટે દયાનો પાવર વાપરવો જોઈએ કે દંડનો પાવર વાપરવો જોઈએ? સંતે જે જવાબ આપ્યો છે ને કે પોતાના વ્યક્તિગત જીવનમાં કોઈ પણ સુધારો કરવા માટે દંડ પ્રધાન નીતિ અપનાવવી જોઈએ. આપણા જીવનમાં સુધારો કરવો છે તો કેવી નીતિ? દંડ પ્રધાન નીતિ અપનાવવી જોઈએ. અને બીજાના જીવનમાં જો પરિવર્તન કરવું છે ને તો દયા પ્રધાન નીતિ. કેવી? થોડું જોરથી બોલો. પણ આપણે આપણી જાતની હજારો ભૂલ પર દયા કરીને બધું માફ કરી દઈએ, અને સામેવાળો જો એકાદ વાર પણ ભૂલ કરે તો? બોલો તો ખરા, નથી લાગતી એવું? કેટલી સરસ વાત છે. ખોટા કામ અટકાવવા છે, ખોટા રસ્તાઓ બંધ કરવા છે, ખોટા ધંધાઓ અટકાવવા છે, પોતાના જીવનના છે તો દંડ પ્રધાન નીતિ રાખો, અને બીજાના જીવનમાં છે તો? થોડું બોલો. દયા પ્રધાન. આ મુક્તોના જીવનમાંથી શીખવા મળે. ભગવાન તો સમર્થ છે, એમણે આ પરચો પૂર્યો. કલ્યાણજીભાઈને સમજાવ્યું. કલ્યાણજીભાઈ, ઐશ્વર્ય બતાવવાથી કોઈનું આત્યંતિક કલ્યાણ નથી થતું. ચમત્કાર બતાવવાથી કોઈ ભગવાનના અક્ષરધામના અધિકારી નથી બની જવાના. બે તત્વ છે, એક ધર્મ અને બીજો અધર્મ. અધર્મથી બચવાનું છે અને ધર્મની અંદર પ્રવેશ કરવાનો છે. ડોંગરેજી મહારાજ એટલી સરસ આ વાત કરતા, દાદાના શબ્દો ખરેખર વિચારવા જેવા છે. ધર્મમાં પ્રવૃત્તિ ઉપદેશે કરીને થઈ શકે છે. સારા સંત હોય, સારી જોરદાર વાતો કરે તો પૂજા લોકો ચાલુ કરી દેશે. બહુ મહિમા ઐશ્વર્યની વાતો કરીએ, લોકો મહાપૂજામાં આવવા મળશે. ધર્મમાં પ્રવૃત્તિ ઉપદેશથી, પ્રવચનોથી કદાચ શક્ય છે, પણ અધર્મથી નિવૃત્તિ, આત્મામાંથી જાગૃતિ થાય તો જ શક્ય છે. ઉપદેશે કરીને ઘણી વખત, કેવળ ઉપદેશે કરીને, આત્મજાગૃતિ ન હોય, આત્મા જાગેલો ન હોય તો અધર્મમાંથી પાછો નથી નીકળતો, કુસંગને છોડી નથી શકતો. મહારાજે એટલા માટે કથા વાર્તાનો અખાડો ચાલુ કર્યો. કલ્યાણજીભાઈને પણ ટકોર કરી, તમે અમને જેવા જાણો છો એવા બીજાને જણાવો. આ સત્સંગનો મહિમા તમે જેવો હૃદયમાં નક્કી કર્યો છે એવો બીજાને ઓળખાવો. મહારાજની આ સહજ વાત કલ્યાણજી બાપાએ હૃદયથી સ્વીકારી લીધી. ગ્રહસ્થ હતા, ગૃહસ્થાશ્રમની ઘણી બધી જવાબદારી હતી. ખેતીનું, ઘરનું, પરિવારનું ઘણું બધું કામ હોવા છતાં એ ઘર પરિવારને ગૌણ કરી મહારાજ અને મહારાજના સંતો ભક્તોને મુખ્ય કર્યા. કોઈ પણ જીવ આવે એને બે ભગવાનની વાત કરે, બે કલ્યાણની વાત કરે. આ જગત નાશવંત છે, આત્મા સત્ય છે, કર્મ જે કરે છે જીવની સાથે આવે છે, આલોક અને પરલોકમાં એ કર્મ ભોગવવા પડે છે, આ બધી વાતો કરે છે. કેવું જીવન બન્યું? કામ કરનારા પોતાના ખેતરની અંદર મજૂર હોય, કોષ ચલાવનારા હોય, આખો દિવસ એને કોષનું કામ આખો દિવસ કરવાનું હોય, બળદની સાથે રહી રહીને એનું જીવન પણ કેવું થયું હોય? ઘણીક વાર નાના માણસ ભૂલ કરતા હોય પણ મજબૂરી હોય, સમજો છો ને તમે, એની ભૂલ મજબૂરીથી થતી હોય છે. અને ઘણી વખત મોટા માણસો જે ગુના કરતા હોય ને એ મજબૂતીથી કરતા હોય છે.
એટલા માટે તો ગુણાત્યાનંદ સ્વામીને કહેવું પડ્યું કે ગરીબ માણસ આખી જિંદગીમાં જેટલું પાપ કરે છે એટલું પાપ આ ખંડેરાવ વડોદરાના અધિકારી સ્વામી નામ સાથે યાદ કર્યા એને, આ ખંડેરાવ એક દિવસમાં એટલું કરતા હશે. નાના માણસો હોય, નાના મોટા વ્યસન કરતા હોય, પણ એની મજબૂરી બહુ મોટી હોય છે. તમે એના જીવનમાં ઊંડા ઉતરો ને ત્યારે ખ્યાલ આવે. એને કોઈક હૂંફ મળે, એને કોઈક પ્રેમ મળે, એને કોઈક આંગળી પકડનાર મળે, તો ઘણીક વાર આપણે જોયું છે સમાજમાં નાનામાં નાનો દેખાતો માણસ છે ને એ પણ આ દુનિયાની અંદર ભગવાનના ચરણ સુધી ને અક્ષરધામ સુધી પહોંચી જાય છે. પણ એવો નાના માણસનો, ગરીબ માણસનો હાથ પકડનાર કોણ મળે? એટલા માટે કહેવાય છે ને, ગરીબના બેલી તો એક ભગવાન છે, કા મોટા પુરુષ છે. અમારા જીવનમાં જોઈએ તો અમે કઈ એવા વિદ્વાન હતા નહીં, થઈ શકે એવું હતું નહીં. મેં તમને વાત કરી હતી, રમણ દાદા બેઠા છે, દાદા સાક્ષી છે. મારી વાણીમાં એટલી બધી સ્પીડ હતી કે સામે બેઠેલો માણસ તો સમજી શકે કે ના સમજી શકે. પણ તેમ છતાં આપણામાં બે કે પાંચ સારા સદગુણ આવ્યા છે ને એની પાછળ કેવળ ને કેવળ કોઈક મોટા પુરુષની કૃપા અને ભગવાનની કૃપા સિવાય બીજું કોઈ સાધન નથી. આપણા સદગુણો છે ને એ ઉછીના લીધેલા છે, અને આપણા દુર્ગુણો છે ને એના માટે પૂરેપૂરા આપણે જવાબદાર છીએ. આ કેવા મુક્તો, ખેતરમાં કામ કરનારા મજૂર રાખ્યા હોય, કોષ ચલાવનારા એની પાસે જાય, લાવ ભાઈ તારો કોષ ચલાવવા દો, અરે અરે શેઠજી તમે તમે રહેવા દો, તમે રહેવા દો. નોકરને તો એમ થાય ને કે શેઠ અમારી જોડે કામ કરે કેવું લાગે? નહીં ભાઈ, હું નવરો છું, કામ છે નહીં, તને મદદ કરું, તને પણ સારું લાગે અને મને પણ થોડું કામ મળી રહે. નાનો માણસ ના પાડે તેમ છતાં એની સાથે કોષ ચલાવવા લાગે. હવે કોષ ચલાવવાનું કામ જે જાજુ હોય એ કામ બે માણસ લાગે એટલે જલ્દી પૂરું થઈ જાય. ચલાવતા ચલાવતા વાતો થાય, અડધા દિવસમાં કામ પતી જાય. કોષ્યો કહે કે હવે શું કરશું? કંઈ વાંધો નહીં, બેસો ને, જમવાનું લાવ્યા હોય પાછું એને જમાડે. જમતા જમતા વાતો કરે, જો ભાઈ ભગવાને આ મનુષ્યનું જીવન આપ્યું છે ને, તું નોકર છે ને હું માલિક છું, આ બધા આ લોકના વ્યવહારો છે. મર્યા પછી કોઈ નોકર નથી ને પછી કોઈ શેઠ નથી. આ માટી દેખાય છે ને, આપણા બધાનું જીવન માટીમાં મળી જવાનું છે. કોશિયાને આ વાત કેટલી મીઠી લાગે, પણ આટલું આગળનું કામ કર્યા વગર જો સીધી વાત કરી હોય તો બોલો. આમ કરતા કરતા કલ્યાણજી બાપાના કોષ ચલાવનારા કોષ્યા માણસો નોકરો એવા સત્સંગી બની ગયા કે કોષ ગણવાની જગ્યાએ ભગવાનની મૂર્તિ ધારતા જાય, અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ એક પછી એક ચિહ્નને હૃદયમાં ધારતા જાય અને કોષ ચલાવતા જાય. ભગવાનની મૂર્તિને અખંડ દેખતા એમના કોષ્યા થઈ ગયા. વિચારો તો કલ્યાણજી બાપાનું જીવન કેવું હશે, વિચારો. ભગવાનનો સાચો ભક્ત એ છે, એની સાથે કોઈ પણ આવે ને, ગમે તેવો જીવ આવે ને, એના જીવનમાં એ સત્સંગનો રંગ પૂરી દે. સળગતો દીવો હોય ને, સળગતો દીવો, સળગતા દીવાની બાજુમાં તમે ગમે તે લાવો ને વસ્તુ, અડાડો, શું થશે? થોડું બોલો ને. અગ્નિ સળગતો છે, અગ્નિ પ્રગટ છે. બીજાને સત્સંગ કરાવતા પહેલા આપણા જીવનમાં જોયો દિવ્ય સત્સંગ આવી જાય ને કામ થઈ જાય. હા, કલ્યાણજી બાપાને એક રૂચિ પડી ગઈ. એમણે મહારાજનું આ ચરિત્ર એવું યાદ રાખ્યું, ઐશ્વર્યથી કામ નથી થવાનું, ચમત્કારથી કામ નથી થવાનું, પરચાઓથી કામ નથી થવાનું. જે કામ થશે ને એ કેવળ ને કેવળ કથા વાર્તા, જીવોને સમજણ મળે તો થશે. આજે આખો અમેરિકા દેશ તમે જુઓ છો ને, કેના ઉપર ચાલે છે? સમજણ ઉપર ચાલે છે. સમજ્યા વિના આ દેશમાં કોઈ કશું નથી કરતા. અને આપણા દેશમાં કુંભના મેળામાં જાય, એ લોકોનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું કે તમે કુંભના મેળામાં શું કામ આવ્યા છો, 100માંથી 90 જણા ફેલ થયા. બોલો, ખબર નથી કુંભમાં શા માટે આવીએ છીએ.
તો આપણા હરિભક્તોને પૂછો કંઠી શા માટે પહેરવાની, કેટલાને ખબર? આપણે કરીએ છીએ પણ સમજ્યા વિનાનું જાજુ કરીએ છીએ. આ લોકો થોડું કરે છે પણ સમજીને કરે છે, જેના લીધે પરિણામ બહુ મોટું મળે છે. કલ્યાણજી બાપા એમણે રૂચિ બાંધી દીધી. કેવી રૂચિ? કે હવે કોઈ પણ વ્યક્તિ મળે એને બે સારી, એનું કલ્યાણ થાય એવી, એના આત્માને સ્પર્શે એવી બે વાત કરવાની. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના, નોકર હોય, પોતાના ચાકર હોય, પોતાના મિત્રો હોય, પોતાના સગા હોય, પોતાના સંબંધી હોય, એને વાતો કરે. અને સામે ચાલીને ઘરમાં કથા વાર્તાના પ્રસંગ રાખે. બહુ સરસ જૂનું સંતવાણીનું એક ભજન જેવું છે. આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો, આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો, જીવન માં તો લેવા જેવ એક જ છે આલા હો, જીવન માં તો લેવા જેવ એક જ છે આલા હો. સાંજ પડે, જાણે કે મંદિર હોય એમ આરતી કરે, આસપાસના માણસોને બોલાવે, આવો ને જમવાની વ્યવસ્થા કરી દે, સુખી સંપન્ન હતા બધાને બોલાવે. આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો, આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો, જીવન માં તો લેવા છે એક જ છે આલાવો, જીવન માં તો લેવા છે એક જ છે આલાવો. એ જેણે જેણે જીવનમાં કથા સુણી કાના, જેણે જેણે જીવનમાં કથા સુણી કાના, તેણે તેણે સિદ્ધ કર્યા સર્વે કાજ, તેણે સિદ્ધ કર્યા સર્વે કાજ. આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો, આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો. કદાચ એમ લાગે છે જમાનો એટલો સ્પીડથી બદલી રહ્યો છે. અમે નાના હતા, એક બાળ મંડળમાં જતા હતા, મારી ઉંમર તો બહુ નાની હતી, 8 વર્ષ. એક બહુ સારા હરજી ભગત કથા વાર્તા કરે, ઘરમાં પ્રસાદની એટલી બધી વ્યવસ્થા કરે, બધા છોકરાઓને બોલાવે. મને તબલા પણ એમણે શીખવાડેલા, મને યાદ છે આજે, ખોળામાં બેસાડીને તબલા શીખવાડતા. ગમે તેને વેલકમ, આવો. અને આજે તો બાપા પણ દીકરાના રૂમમાં પૂછ્યા વિના ન જઈ શકે એવી પરિસ્થિતિ થાય છે. ઘર ઘરની અંદર દિવાલો ઉભી થાય છે, જુઓ છો ને. તમારા ઘરમાં એકવાર પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર લખી રાખજો, એકવાર તમારા ઘરમાં સાથે બેસી ભોજન કરો, અને એકવાર સાથે બેસી ભજન કરો. આટલું નહીં કરો ને તો તમારું કરેલું બધું જ પાણીમાં જવાનું છે. આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો, આવો સંતો આવો ભક્તો કથા ગંગા ના હો. એક સારા હરિભક્તના ઘરે હમણાં જ ગુરુજી સાથે મેં ગયા હતા, એટલે ગુરુજીએ ટકોર કરી કે ભગત એકવાર ઘરમાં બધા ભેગા થઈ આરતી જોડે કરો, ઘર સભા કરો. તે બાપાએ કીધું, ગુરુજી જો હું તો આરતી કરું છું, છોકરાનું ન જાણું. કેમ, તમારા દીકરા નથી? અરે કોણ દરરોજ કકળાટ કરે, તમે એને કહી દો એ આવશે તો વેલકમ, ના આવે તો ભીડકમ. લો, આજે કોઈ કોઈને બોલાવવા તૈયાર નથી. હું ન બોલાવું, પેલો કે હું ન બોલાવું, પેલો કે હું ન ઝૂકું, આ કે
આપણે બોલાવીએ. આરતી થાય છે, વધારજો. આવે તો સારું, ના આવે તો કઈ વાંધો નહીં, પણ દરરોજ એકવાર બૂમ પાડી આરતી કરતા પહેલા ઘરમાં એકાદ વાર ઘર સભા કરીએ. અને આ જૈવનું કેવું છે, ટકોર કરનાર હોય તો જ થાય. જો આપણે આ દીપોત્સવ રાખ્યો, તમે બધા સાંજે આવો છો કે નહીં, પણ ના રાખ્યો હોત તો બોલો. આવો સંતો, આવો ભક્તો, કથા ગંગાના હો. ગાઈએ સૌ. સંતો આવો ભક્તો, કથા ગંગાના હો. કેટલા સરસ મજાના કીર્તન છે, જોયા ને તમે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે, સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે, એ સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે, સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. જીવનમાં એવું છે, જેને જે પ્રાપ્તિ અતિ ઉત્કૃષ્ટ થાય ને, તમે તમારા જીવનમાં જોયું હશે, બ્લેક ફ્રાઈડેનો સેલ હોય, તમે કંઈક વસ્તુ શોધતા હો, એમાં તમે જાણો કે સાંભળો કે જુઓ ઓનલાઈન ન્યૂઝ કે એપલનો આઈફોન ફક્ત ને ફક્ત $10 મળે છે, એટલે ઇમિડિયેટલી સૌથી પહેલાં તમે તમારા નજીકના માણસને સમજી ગયા ને તમે, કોલ કરીને કહેશે કે ભાઈ આ જગ્યાએ આ વેબસાઈટ પર આ ડીલ સારામાં સારું છે, બધું કામ છોડીને આ કરી લો. તો આપણને આ શ્રીજી મહારાજ, આ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ, આવા મહારાજ, આવા મોટા પુરુષ આપણને મળ્યા છે, તો આપણે બે જણાને કેમ નથી કહી શકતા કે મને આવા મહારાજ મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, એકાદ વાર તમે કરી લો, એકાદ વાર આ રસ ચાખી લો. મીરાબાઈ નું ભજન છે. અરે ભાઈ તું સત્સંગ નો રંગ ચાખ, પ્રથમ લાગે કડવો ને મીઠો. પેલા તો કેવો લાગશે, કડવો લાગશે, પણ ભાઈ આંખ બંધ કરી હિંમત રાખી એકવાર પી જશો ને, પછી તો એવો મીઠો લાગશે ને. અરે ભાઈ તું સત્સંગ નો રંગ ચાખ. આપણને આ સત્સંગ મળ્યો છે, આપણે બરાબર એ સત્સંગને સમજી લઈએ, આ મહારાજ મળ્યા છે ને બરાબર ઓળખી લઈએ, અને પછી આપણા યોગમાં આવેલા જીવો ભક્તો હોય એને આ મહારાજ, આ સત્સંગ એનો ભેટો કરાવીએ. કલ્યાણજી બાપાએ એટલું મોટું કામ કર્યું છે, સોરઠના સત્સંગમાં સંતોની જેમ એમણે સત્સંગની જ્યોત ઝળહળતી કરી છે. મહારાજની રૂચિ જોઈને પોતાની રૂચિ એમાં મેળવી દીધી, કથા વાર્તાનો અખાડો ચાલુ કર્યો. શ્રીજી મહારાજનું એક ધ્યેય હતું, ગમે તે કાર્ય કરો પણ ભગવાનની મૂર્તિ સાથે રાખીને કરો. વચનામૃતમાં મહારાજ એમ કહે, પંખી ગમે ત્યાં ચારો કરવા જાય અંતે તો માળામાં આવે છે, કીર્તન કથા ગમે તે કરીએ પણ મૂર્તિરૂપી માળામાં અંતે આવી જઈએ. ભગવાનની મૂર્તિને અખંડ યાદ કરવી આ ધ્યેય બાંધ્યું. ખાલી ઉપદેશ નહીં, પોતાના જીવનમાં ભરીને પછી ઉપદેશ આપ્યો. પોતાના જીવનમાં ધ્યેય નક્કી કર્યો, અખંડ મહારાજની મૂર્તિને હવે સંભાળવી છે, સાથે રાખવી છે. મહારાજની રૂચિ હતી, એ રૂચિ પ્રમાણે નક્કી કર્યું, જે કોઈ આવે એને ભગવાનની મૂર્તિ ઓળખાવી છે. અને એક નિષ્ઠા નક્કી કરી. કઈ નિષ્ઠા? કે બસ હવે જીવન છે, ભગવાને ઘણું બધું આપ્યું છે, હવે કદાચ થોડું મળ્યું કે ન મળ્યું, ભેગું થયું કે ના થયું. બોલો, આજનો માણસ ભેગું કરવામાં એટલું બધું ભેગું કરે છે. કોઈ બહુ સરસ લખ્યું છે કે સારી સંપત્તિ બનાવવામાં તબિયત ખલાસ કરી નાખે, પૈસાની પાછળ એવી દોટ, એવી દોટ, સવાર બપોર સાંજ રાત દિવસ પૈસા 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 કરતા કરતા
ડાયાબિટીસ, બધા એના જ છે ને, કોલેસ્ટ્રોલ, પછી શું શું બીજું, એટલા બધા રોગ આવી જાય. અને પછી પરિણામ શું આવે? પૈસા સારા થયા હોય, તબિયત ખલાસ થઈ હોય, પછી તબિયત સારી કરવા માટે આ હોસ્પિટલને, આ થેરેપીને, આ કામ કરે ને આ કામ કરે, એમ કરતાં કરતાં તબિયત સારી કરવામાં પૈસા ખલાસ કરી નાખે. સરવાળે શું વધ્યું? ધન અને સંપત્તિના મોહમાં પડેલો જીવ ક્યારેય ભગવાનને ઓળખી નથી શકતો. અને આ ઓળખવું એ પણ અઘરું છે લાગે. કલ્યાણ માટે કામ કરવું, વિચારવું, કરોડોમાં કોઈકને વિચાર આવે છે, કરવાની વાત તો દૂર. અમરેલીમાં એક મેરાઈ હરિભક્ત હતા, અને આ મેરાઈ હરિભક્ત, એમના બાપુજી બહુ બીમાર વૃદ્ધ અવસ્થા, એટલે રઘુવીરજી મહારાજ ત્યારે પધાર્યા છે અમરેલી. મહારાજને વિનંતી કરી ગુણાત્યાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ અમરેલીમાં આ મેરાઈ હરિભક્તના ઘરે આવ્યા. બાપા મૃત્યુ પથારીએ સુતેલા. રઘુવીરજી મહારાજ વાતો કરે પણ દાદાને સંભળાય ઓછું, બોલ બોલ વધારે કરે, એટલે રઘુવીરજી મહારાજ ઊભા થયા દાદાના કાન પાસે આવીને બૂમ પાડીને કીધું, દાદા દાદા હવે તમારી 75 વર્ષની ઉંમર થઈ છે, એટલે હવે બીજું પડતું મેલો કલ્યાણ માટે કરો બધું. શું કીધું? ત્યાં તો દાદાએ જોરથી બૂમ પાડીને કીધું, અરે બાપજી હવે બધું કલ્યાણ માટે જ કરું છું. રઘુવીરજી મહારાજ રાજી થયા, બેસી ગયા. ગુણાત્યાનંદ સ્વામી હસતા હસતા કીધું કે મહારાજ શ્રી, તમે જે બોલ્યા ને એ જુદી વાતની, દાદાએ કરી જુદી વાત, કેમ સ્વામી આવું કહો છો? આ દાદાને બે દીકરા છે, મોટો રામજી, નાનો કલ્યાણ. પેલા છે ને દાદા રામજી જોડે રહેતા, પણ હવે છેલ્લી અવસ્થામાં કલ્યાણજી જોડે રહી છે, એટલે દાદા શું કહે છે, હવે તો બધું ઈ કલ્યાણ મોક્ષ નહીં, આ કલ્યાણ દીકરા માટે. અઘરું છે. એક ડોક્ટર પાસે દર્દી આવ્યો, એટલે બધી વાતો કરી, ભાઈ મને આમ થાય છે, મને આમ થાય, ડોક્ટર જે જે પૂછતા ગયા બધો જવાબ આપ્યો. પછી ડોક્ટર નજીક આવ્યા, સ્ટેથોસ્કોપથી બધું બરાબર ચેક કર્યું, પછી ધીરે ધીરે પૂછ્યું, જમાઈ છે? દાદાની આંખો તો લાલ થઈ ગઈ, ચાર ચાર જમાઈ છે, એકે કામ લાગતા નથી, આ ઉંમરે પગ પગ તોડીને આવ્યો છું અહીંયા સુધીમાં. ડોક્ટરે ધીરે દાદાને કીધું કે દાદા એ જમાઈની વાત નથી કરતું, જમાઈ છે, સમજી ગયા તમે? ઘણી બધી વાતો છે ને. ડોક્ટર સાહેબે કીધું હતું કે 3 દિવસ સુધી પપૈયા ઉપર રહેજો, ત્યાં તો ડોક્ટરની વાત સમજવી, સંતની વાત સમજવી, કોઈક મહાન પુરુષની વાત સમજવી સામાન્ય જીવ માટે બહુ અઘરી હોય છે. પરંતુ આ કલ્યાણજી બાપા એટલા સરળ બની ગયા, એટલા સુગમ બની ગયા, કોષ ચલાવનારા માણસોની સાથે મળી જાય, દાડિયાઓ રાખ્યા હોય, સુખી સંપન્ન હતા, ખેતરમાં કામ કરવા માણસો રાખેલા, ઘાસ કાપતા હોય, બાપાની સાથે ઘાસ કાપવા લાગી જાય, પેલા માણસો વિનંતી કરે, અરે બાપા તમે રહેવા દો, રહેવા દો તમે, ના ના ભાઈ હું નવરો છું, તમને મદદ કરું, ઘાસ કાપવા લાગે, વાતો કરતા જાય. એમાં મોટો માણસ જ્યારે નજીક, નાના માણસની નજીક આવે, ત્યારે નાનો માણસ દિલ ખોલીને વાત કરે ને, ઘરની તકલીફ હોય, ઘરની મુસીબતો હોય, બાપા કે કોઈ ચિંતા ના કરો, હું પૈસા આપીશ, દીકરીને પરણાવી દો, ઘરમાં બીમાર છે, દવા માટેની વ્યવસ્થા હું કરી આપીશ, ચિંતા ના કરો, દવા કરાવી લો. આવી રીતે ઉદારતા દેખાડી. જેમ આપણે ભગવાનને માટે દાન કરીએ છીએ, ભગવાનને માટે ખર્ચ કરીએ છીએ, સંત માટે ખર્ચ કરીએ છીએ, પણ આ કલ્યાણજી બાપાએ નાના નાના પોતાના નોકરો માટે પણ એટલો બધો ખર્ચ કર્યો. સત્સંગનો ઇતિહાસ એમ કહે છે, ગરીબ માણસ હોય, નોકર હોય, વગર વ્યાજે પૈસા આપતા, એની પાસે બેસી વાત કરતા, એમ કરતા કરતા બાપાના ખેતરની અંદર જે કોઈ માણસ કામ કરે ને, એ 2 વર્ષમાં ભગવાનનો એકાંતિક ભક્ત થઈ જાય. આવી મોટી એમણે સત્સંગની સેવા કરી, બોલો આવી મોટી સેવા. હે ત્યાં સુધીની વાત છે કે ખેતર હોય એટલે રાત્રે રખોપું કરવા જવું પડે, તમને ખબર છે, પાક તૈયાર થયો હોય, પાણી વાળવા જવું પડે, ધ્યાન રાખવા જવું પડે, દેખરેખ કરવા જવું પડે. બાપા રાત્રે જતા હતા, એમાં બાપાએ જોયું કે 2-4 માણસો હાથમાં દાંતરડું નીકળ્યા, ભાઈઓ ક્યાં જાઓ છો? અરે બાપા
ઢોરો માટે ઘાસ ખૂટી ગયો એટલે લેવા જઈએ છીએ. ક્યાં? પેલે વગડે જશું ત્યાં મારું ખેતર છે. બાપા કે ત્યાં શું? આ ખેતરમાં ઊભું જ છે ને મારું, પણ આપ ખેતર અમારું થોડું, તમારું અમારું છે ને. અમે કહીએ ચાલો. ગામના આવા નીકળેલા માણસોને પણ બાપાએ પોતાના ખેતરમાં ઘાસ કાપી આપ્યું, એની પાસે કાપવા દીધું. અને એવા લોકોને ગુણ આવ્યો કે આ તો કેટલા સારા ભગવાનના ભક્ત છે. એની વાતો સાંભળી દાદા કે દરરોજ આવજો સાંભળવા, એમ કરતા કરતા એવા લોકોને સત્સંગનો રંગ લગાડ્યો. બોલો, ગામમાં એક મોટા શ્રીમંત શેઠ હતા, ધનપતિ હતા, લક્ષ્મીદાસ પટેલ નામ એનું. નામય લક્ષ્મીદાસ અને આમય, હા, લક્ષ્મીના દાસ જાજા હોય, નથી લાગતું એવું તમને? હમણાં 3 દિવસથી એટલા બધા ફોન આવે છે, ધન પૂજાનું મુહૂર્ત આપો. મેં કીધું આટલા તો મહાપૂજા વાળા નથી આવતા. બોલો દાદા. એક બહુ સારા સત્સંગી પરિવારના 2 વ્યક્તિ, પતિ પત્ની, અને રોજ એક બાજુમાં મંદિર લક્ષ્મીનારાયણનું ત્યાં જાય. હવે થયું શું? મંદિરમાં આવો નવા વર્ષનો ઉત્સવ થયો, કોઈક ભાવિક ભક્તે ભગવાનને મોટી ભેટ આપી હશે એટલે સોનાનો હાર લક્ષ્મી માતાના ગળામાં. હવે આ શેઠ ને શેઠાણી જાય ને એટલે શેઠાણી તરત શેઠને પેલો હાર બતાવે. જોયો માતાજીના ગળામાં, જોયો ઇનડાયરેક્ટલી શું કહે છે, તમને વિચાર આવે છે? શેઠને એમ થાય કે આ મંદિરના માતાજી તો છે ને 5 રૂપિયામાં રાજી થાય, પણ આ ઘરના 5,000 નિડાડશે. એમ કરતા કરતા 2-4 મહિના ગયા અને શ્રાવણ મહિનો આવ્યો એટલે શેઠે રસ્તો બદલો. શેઠાણી પૂછ્યું, કેમ? ભાઈ શ્રાવણ મહિનો છે, શિવજીના મંદિરે જવાનું હોય. એટલે શિવજીના મંદિરે પહોંચ્યા. હવે મહાદેવજીના મંદિરમાં તો શું હોય, મહાદેવજીનો અભિષેક કરે ને પછી પેલી મહાદેવજીની મોટી મૂર્તિ, મૂર્તિના ગળામાં સર્પ. શેઠજીએ ધીરેને કીધું, આવો નેકલેસ લાવો છે. આ મહાદેવજીના ગળામાં નેકલેસ છે એ બરાબર જો લાવો હોય તો. આપણે મંદિરમાં આવીએ છીએ, આપણે સત્સંગમાં આવીએ છીએ, પણ સત્સંગમાં શા માટે આવીએ છીએ, મંદિરમાં શા માટે આવીએ છીએ, આ સમજનારા બહુ ઓછા છે. તમે નોકરીમાં જાઓ, તમારી પાસે ધ્યેય સ્પષ્ટ છે, તમારે આ કામ કરવાનું છે, આટલું તમને મળવાનું છે, સ્પષ્ટ છે. તમે સ્કૂલમાં જાઓ, તમારા બધા યુવાનો બધા કોલેજમાં જાય, ધ્યેય સ્પષ્ટ છે. મંદિરમાં હજી આપણે આપણું ધ્યેય નક્કી કર્યું જ નથી. આ કલ્યાણજી બાપાનું જીવન આધ્યાત્મિક માર્ગે આપણું ધ્યેય નક્કી કરવાનું જીવન છે. ગામમાં ધનપતિ શ્રીમંત શેઠ હતા, લક્ષ્મીદાસ પટેલ એનું નામ, અને પટેલ બહુ મોટા સુખી સંપન્ન. હવે પટેલ મોટા માણસ એટલે સહજ છે કે કલ્યાણજી બાપાના યોગમાં આમ તો સીધા આવે નહીં, એ કંઈ સત્સંગમાં કથા વાર્તા સાંભળવા આવે નહીં. અને તમે પણ જાણો છો કે આ જગતમાં અતિ 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 જેને મળી ગયું છે, પૂજ્યપાદ ગુરુજીની આ વાત ખરેખર સમજવા જેવી છે, જીવનમાં અતિ સુખ આવે ને એ પણ ભગવાનથી દૂર કરે છે, અતિ દુઃખ આવે ને એ પણ ભગવાનથી દૂર કરે છે. અતિ સુખ પણ નથી સારું, અતિ દુઃખ પણ નથી સારું. કલ્યાણજી બાપાને થયું, એન કેન પ્રકારે લક્ષ્મીદાસ પટેલને જો ભગવાન ઓળખાય ને તો સારું. આ લોકનું તો ભગવાને ઘણું આપ્યું છે, પણ આ લોકનું તો આલોકમાં જ રહેવાનું છે. બાપાના હૃદયમાં આવો ભાવ શાંત થાય. ગામના માણસો નાના મોટા આવ્યા હોય, બધા ભગવાનની વાતો સાંભળવા માટે ઉત્સુક હોય, બાપા એવી સરસ મજાની વાત કરે, એટલી સરસ મજાની. હા, સમજ મન હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય, સમજ મન હરિ ભજતા સુખ હોય. હરિ સમરણ બિન મૂઢ અજ્ઞાની, હરી સમરણ બિન મૂઢ અજ્ઞાની, ઉમર દીની ખો, ઉમર દીની ખો, બ્રહ્માનંદ કહે
હરિને ભજી લે બ્રહ્માનંદ કહે હરિને ભજી ગાઈએ સબ બ્રહ્માનંદ કહે હરિને ભજી લે બ્રહ્માનંદ કહે હરિને ભજી લે હિત કે કહત હું તો સમજ મન હરિ ભજતા સુખ હોય 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 બાપા દરેકને એક જ વસ્તુ સમજાવે છે ભગવાનનું ભજન કરી લો આ જીવન ભગવાને ભજન કરવા માટે આપ્યું છે ભગવાનની પ્રાપ્તિ માટે આ જીવન છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સમાન મેતત પશુ ભીર નરાણામ ખાવું પીવું ઊંઘવું વિષય ભોગ આ તો પશુ પંખી બધી યોનિમાં છે કઈ યોનિમાં નથી પણ જીવને સમજાવવું અઘરું છે આ વાતો ચાલે અને એમાં કોઈકે વાત કરી કે બાપા તમે કહો છો ને વાત સાચી છે ભગવાન ગમે એટલું આપે ને ઓછું જ લાગે બોલો આપણને ઓછું મળ્યું છે ને એ આપણું દુઃખ નથી આપણને ઓછું લાગે છે ને બોલો આફ્રિકાના જંગલમાં મસાઈ લોકો હોય અમે તો જોયા છે એક કપડું હોય એનું ઘર પણ ન હોય ઝૂંપડું પણ ન હોય જંગલમાં રહેવાનું જંગલના મૂળિયા ખોદીને ખાવાના અને સિંહ સામે મળે ને આજે પણ એ મસાઈ લોકોની રીત છે કે જે મસાઈ જંગલમાં સિંહ જોડે લડ્યો હોય ને એના જ લગ્ન થાય બીજાના લગ્ન ન થાય અને ખરેખર આવું જ હોવું જોઈએ ને દાદા એ જ કન્યાની રક્ષા કરી શકે ને બીજા કોણ કન્યાની રક્ષા કરી શકે કોઈ અને એટલે તો હવે જો એવા કોઈ મરદાન મર્દ રહ્યા નથી એટલે મૂછો બધા પહેલેથી જ આજે પણ આફ્રિકાની અંદર આ મસાઈ લોકો પણ એટલા મોજ મસ્તીવાળા એટલા એ હેલ્ધી લોકો તમે મળો ને ક્યારેક તમને આનંદ થઈ જાય પૂજ્યપાદ ગુરુજી પણ જ્યારે આફ્રિકા જાય ત્યારે દર વખતે જંગલના મસાઈ લોકોને મળવા જવાનું એના માટે કેળા લઈ જઈએ એના માટે ફ્રૂટ લઈ જઈએ કદાચ નીલકંઠ સ્વામીને પણ ખબર હોય ગુરુજી ઘણી વખત ગયા છે મસાઈ લોકોને મળવા આપણને એમ થાય ઝૂંપડામાં રહે છે તો રાજાની જેમ રહે છે અને ઘણા રાજમહેલમાં રહેતા હોય તો પણ દુઃખની વાત છે બાપાને કોઈએ કહ્યું કે બાપા તમે કહો છો વાત એકદમ સાચી ભગવાને ગમે એટલું આપ્યું હોય ને પણ જીવની આસક્તિ એવી છે ને ઓછું જ લાગે આપણા ગામના મોટા પટેલ નથી કોણ લક્ષ્મીદાસ આટલી જમીન આટલો રૂપિયો તોય હજી જમીન ગોતે છે નવી ક્યાં ગોતે છે આપણો ઉતરાદો છેડો નહીં એ બાજુ જમીન ગોતે છે કોઈ સારી મળે તો બાપાને તો રસ્તો મળી ગયો બાપા પણ બહુ સુખી સંપન્ન હતા ઘણી બધી જમીનો હતી બાપાએ કીધું કે પટેલને કહેજો કે એ બાજુ મારું એક ખેતર છે વેચવું છે બાપ પટેલને લેવું હોય તો આપણે હવે બહુ ભગવાને આપી દીધું છે હવે ભગવાનનું ભજન કરવું છે પેલા માણસે લક્ષ્મીદાસ પટેલ સુધી વાત પહોંચાડી લક્ષ્મીદાસ પટેલે આમ તો નક્કી કર્યું હતું કે બાપાની સામે ભેગું જ થવું નથી આપણે પણ બોલો હવે થાય કે ના થાય માણસને કીધું એમ કલ્યાણજીભાઈ ખેતર વેચવાના છે એનું ખેતર તો બહુ સારું છે જો આપતા હોય તો પેલું આપણે જ લેવું હા મને સામેથી કીધું છે કે જો પટેલને લેવું હોય તો કેજો લક્ષ્મીદાસભાઈ કે હમણાં જાઓ પહોંચી ગયા એ તો બાપાને કે ખેતર તો વેચવું લક્ષ્મીદાસ પટેલ આવ્યા બેઠા પાણી પાયું બે મહારાજની વાતો કરી કે જો અમે તો છે ને ભગવાન સ્વામિનારાયણના ભગત છીએ અમારા ભગવાનની કૃપાથી આ લોકમાં અન્ન વસ્ત્ર ને આબરૂ એ કરીને ઘણા સુખી છીએ હવે બહુ જાજુ મળે તોય ઠીક ને ન મળે તોય ઠીક એટલે મેં સાંભળ્યું કે તમારે લેવું છે તો તમે બોલો એ કિંમત આપી દેવું લો હવે આવું આવું સસ્તું ડીલ થાય કોઈ દિવસ પટેલ તો અચંભામાં પડી ગયા એને તો એમ હતું કે બાપા મોટું મોઢું ફાડશે તમે બોલો એ કિંમતમાં આપણે આપી દેવાનું પટેલ કે નહીં નહીં હું નહીં તમે બોલો કલ્યાણજી બાપા કે હું નહીં તમે જાણો જ છો તમે બહુ જ્ઞાની માણસ તમે કયો એ કિંમતમાં આપણે શરમમાં ને શરમમાં લક્ષ્મીદાસ પટેલ આમ તો થોડા લોભી તો હતા ને બે રૂપિયા બચે તો શું વાંધો
એમ થોડો ઘણો ઓછો ભાવ, એને કે ભાઈ આપણે 10,000ની જગ્યાએ આપણે 5,000 કહીશું, 7,000 અટકશે, અડધી કિંમત બોલ્યા. પણ આ કલ્યાણજી બાપા કેવા ઉદાર, એની કેવી ભાવના સત્સંગ માટેની, અડધી કિંમત બોલ્યા બાપા કે કંઈ વાંધો નહીં, એટલામાં આપ્યું તમને, જાઓ. લક્ષ્મીદાસ પટેલ પગમાં પડી ગયા, બાપા મેં ધાર્યું નહોતું કે આટલી કિંમતમાં તમે આપશો, મને એમ કહેતું કે તમે થોડા આગળ વધો. એમ કરતા કરતા વચ્ચે એક પડી ગાડી અટકી. બાપાનો એવો મોટો ગુણ આવ્યો, બાપાએ ખેતર તો આપી દીધું, લક્ષ્મીદાસ પટેલ ખેતર તો ખેડતા થયા, પણ સાથે સાથે બાપાના ઘરે રોજ આવતા થયા. સત્સંગનો ઇતિહાસ કહે છે બાપાની ઉદારતા જોઈ બાપામાં દિવ્ય ભાવ થયો. બાપાને વિશે એને અતિશય દિવ્ય ભાવ થયો એટલે બાપાની વાત મનાવવા લાગી. પછી તો ધીરે ધીરે વ્યસનો છૂટ્યા, સત્સંગનો રંગ લાગ્યો. અને સત્સંગનો કેવો રંગ લાગ્યો, પછી ધર્મ નિયમ પાળતા થયા, ભગવાનની માનસી પૂજા કરતા થયા, એમાં સાધુ સંતો આવ્યા, સાધુ સંતોને રસોઈ આપી અને જૂનાગઢ ગયા, બાપા સાથે ગુણાત્યાનંદ સ્વામીનો જોગ કર્યો. પછી તો જોવાનું શું, એક તો સોનું અને સાચો સુનાર મળી ગયો એવો ઘાટ ઘડાયો. કે જેવી રીતે વંથલી ગામના મહામુક્તોમાં કલ્યાણજી બાપાનું નામ છે, એવી જ રીતે લક્ષ્મીદાસ બાપાનું પણ નામ થયું. બોલો, એમની પેઢી દર પેઢી, એમના દીકરા લાલદાસ પટેલ હતા, એ પણ એવા એકાંતિક ભક્ત થયા. એના દીકરા પદમસિંહ પટેલ, એ પણ સૌરાષ્ટ્રના સત્સંગમાં અતિ આગેવાન થયા. ત્રણ પેઢીઓ સુધી હજી પણ એ પેઢીનો સત્સંગ ચાલુ છે. આપણે તાળીઓથી વધાવીએ, આ કામ આપણે કરવાનું. બીજી બહુ વાતો આપણે કરી, ધંધાની, નોકરીની, બિઝનેસની, સગપણની, મારી તારી, પક્ષા પક્ષીની, પણ હવે વાતો કરીએ મહારાજની. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે, ભગવાનને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી. સત્સંગની બહુ મોટી તાકાત છે. આપણે ક્યારે સત્સંગ માટે વિચાર્યું નથી ને. કલ્યાણજી બાપાએ તો મહારાજની રૂચિ જોઈ અને નક્કી કરી નાખ્યું કે બસ હવે આ જીવનમાં જે કંઈ પરિશ્રમ કરવો એ સત્સંગ માટે કરવો. બે જીવ પણ ભગવાનની મૂર્તિ ઓળખે, ભગવાન સુધી પહોંચે, ભગવાનની ભક્તિ કરે એના માટે કરવો. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, એક જીવને ભગવાન ઓળખાવીએ તો આખું બ્રહ્માંડ ઉગારિયન જેટલું પુણ્ય થાય. કેટલા બધા જીવો બચી જાય, કેટલી બધી ગાયો બચી જાય, કેટલા બધા આત્માઓ બચે, એટલું મોટું પુણ્ય એક જીવને ભગવાન ઓળખાવી એમાં થાય. બોલો, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ આટલા બધા ભક્તો બેઠા છો, એટલા સરસ મજાના ગુજરાતીના શબ્દો, બ્રહ્માનંદ સ્વામીના પ્રસાદીના શબ્દો છે. એ બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી ગામડામાં વિચરણ કરવા નીકળ્યા છે અને કોઈક ગામમાં સ્વામી ભગવાનમાં મસ્ત બની આવા કીર્તનો ગાતા હશે અને સ્વામીના ગળામાં મીઠાશ હતી, હૃદયમાં ભાવ હતો અને સામે બેઠેલા માણસના હૃદય વિંધાઈ જતા હશે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ અડસઠ તીરથ ફરી આવે, જો અડસઠ તીરથ ફરી આવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી આવે. તેનું
જીવપણું કે દે નવ જાવે તેનું જીવપણું કે દે નવ જાવે સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને મટે નહીં જંતને મટે નહીં આપણા લોયાધામ પરિવારમાં આજે યાદ કરીએ એવા કેટલા ભક્તો છે જે ભક્તોએ સત્સંગ સ્વીકાર્યો છે ને આજે કેમ ભૂલીએ આપણા મેકનના સંજીવ ભગત દાદા આપણે ખબર છે ને રમણ દાદા જોડે હતા અમે પહેલી વખત મળ્યા કેવું જીવન કેવું વિકૃત વિકૃતિથી ભરેલું એનું શરીર તમે એ દિવસ જોયો હોય તે દિવસના એના શરીરના વેશભૂષા વગેરે જોયા હોય અને આજે જોઈએ ને તો આપણને એમ લાગે એક લોઢું હોય પારસમણી અડે ને સોનું બની જાય એમ એક ગુરુદેવ જેવા આવા સત્પુરુષો સંતો મળ્યા એના જીવનમાં કેવો સત્સંગનો રંગ આવ્યો આપણે જોઈએ છીએ આ ભગતજીને અહીંયા હે. હા, એકને એક દીકરો હોય અને દીકરાને જન્મથી સંસ્કાર આપે કે તું અમારો નહીં તું મહારાજનો છે, તાળીઓથી વધાવીએ, આવા પરિણામ સત્સંગથી આવે છે. કોલસો પણ કોઈ નૂર બની શકે કોઈક સાચા સંત મળે તો, પથ્થર પણ સોનું બની શકે જો પારસમણીનો સંગ મળે તો. એવા એકાંતિક સંતોની જરૂર છે, એકાંતિક હરિભક્તોની જરૂર છે. આપણા જીવનમાં દિવ્યતા પ્રગટે, આપણા જીવનમાં એકાંતિકપણું આવે. કલ્યાણજી બાપાનું જીવન જેવું દિવ્ય હતું એવું જીવન જો દિવ્ય બને ને તો વાત પણ કરવાની જરૂર નથી, વાત કરવી પણ એ સહાયક છે, પણ જીવન જોઈને જ બીજાનું જીવન ઘડાય છે. આજે એવા ભક્ત આપણા ઘણા છે, પણ તેમ છતાં ગુરુજીની આજ્ઞાથી આવી સેવા કરનારા આપણા લાલજી ભગતને તાળીઓથી વધાવીએ. મેકનના લાલજી ભગત, એમણે એક હરિભક્તને ફોન કર્યો. ફોનમાં વચનામૃતની ચર્ચા ચાલુ થઈ. ચર્ચા ચાલી તે ચાલી 8:30-9 ફોન કર્યો તો સવારના 4 વાગ્યા સુધી ફોનમાં વચનામૃતની ચર્ચા થઈ. વિચારો, તાળીઓથી વધાવો. અમે હમણાં એટલાન્ટા હતા, હર્ષદ કાકાના ઘરે એમને સુવા માટે મોકલ્યા. હર્ષદ કાકાના ઘરે સુવા ગયા અને કંઈક વાત નીકળી એટલે વાતમાંથી પછી લાલજી ભગતને હર્ષદ કાકા બેઠા, રાત્રે 2:30 વાગે સુવા ગયા. બોલો, તાળીઓથી વધાવો. સિનેમામાં મૂવી જોવા માટે 2:30 વગાડનારા ઘણા મળશે, ગપ્પા મારીને 2:30 વગાડનારા ઘણા મળશે, પણ આખી રાત જાગીને સંતોની, સત્સંગની, ભગવાનની મહિમાની વાતો કરનારા આપણા લોયાધામ પરિવારના મુક્તોને વધાવીએ, જેણે જીવનમાં બસ એક જ ગાંઠ વાળી છે, મારે મહારાજને રાજી કરવા છે, ગુરુજીને રાજી કરવા છે, સંતો ભક્તોને રાજી કરવા છે. એવા તો કેટલા ભક્તો છે આપણા પરિવારમાં. આપણા ન્યૂજર્સી લોયાધામ પરિવારની અંદર આપણે જોઈએ ને તો આપણા અલ્પેશ ભગતને તાળીઓથી વધાવીએ. ભગત બહુ ઓછું બોલે, પણ એમના યોગમાં જે કોઈ આવે ને એને એવી રીતે મહારાજ ઓળખાવે છે, એવી રીતે સત્સંગનો યોગ કરાવે છે, એવી રીતે ગુરુજીનો ભેટો કરાવે છે. અને આપણા ન્યૂજર્સી લોયાધામ પરિવારમાં એવા બીજા ભક્તને યાદ કરું ને, આપણા કિશનભાઈને તાળીઓથી વધાવો. હા, હજી તો પોતે સત્સંગમાં નવા છે, તમે બધા સાક્ષી છો બરાબર, પણ એમના યોગમાં ગમે તે આવે. હમણાં એમનો સ્ટોર એક લેવાનો હતો, કેલિફોર્નિયાથી એક માણસ મુસ્લિમ હતા પણ બહુ ભાવુક હૃદયના, એની જોડે નક્કી કર્યું. કેલિફોર્નિયાથી ફેશિયલ મિટિંગ માટે આવ્યા હતા કે ભાઈ મારું મંદિર છે ત્યાં, મારા સંતો બહુ સારા છે, તમે આવો. મંદિરે લઈને આવ્યા, 1.25 કલાક મને પહેલેથી કહી દીધું કે હું લઈને આવીશ સ્વામી સત્સંગની વાતો, 1.25 કલાક સત્સંગની વાતો કરી, અહીંથી મહારાજની મૂર્તિ આપી કેલિફોર્નિયા લઈ ગયા. બોલો, મને પણ ખબર છે કે એક દિવસમાં એ કંઈ કંઠીવાળા નથી થવાના, એક દિવસમાં ચાંદલોવાળા નથી થવાના, પણ આજે એને ભગવાનનો ગુણ આવ્યો, આજે એને સંતોનો ગુણ આવ્યો, આજે એને સંતોની વાણી કે વર્તન જોઈને ગુણ આવ્યો, તો નક્કી આ જન્મે કે બીજા જન્મે એકવાર આ મહારાજના યોગમાં આવશે, આવશે ને આવશે. આ કામ કરવાનું છે. એક નાની વાત કરી દઉં,
એક ભાઈએ કિશનભાઈ પાસે રૂપિયા માંગ્યા, ઉછીના, એમને બહુ જરૂર હતી. કિશનભાઈને ગામનું ઇન્ડિયાથી પણ રિલેશન, અહીંયા પણ સંબંધ સારા, એટલે કિશનભાઈએ આપ્યા પણ ખરા. પહેલાં એ કીધું એમનેમ ન લઉં, હું ઇન્ટરેસ્ટ આપું. કિશનભાઈ કે જો હું મંદિરમાં જાઉં છું ત્યારથી ઇન્ટરેસ્ટ નથી લેતો, પણ તારા કલ્યાણની એક વાત કરું, અહીં બેઠા છે ને વાત કરું, તારા કલ્યાણની એક વાત કરું. પૈસા હું તને આપીશ એનાથી તારું સારું નહીં થાય, પણ તું ભગવાનની સેવા કરી એનું સારું થશે. તું જે ઇન્ટરેસ્ટ મને આપવાનો છે એની જગ્યાએ અમારું ઇન્ડિયામાં લોયાધામનું મંદિર થાય છે એ જગ્યાએ તારે સેવા આપી દેવાની અને તારે જાતે પૈસા લઈને આપવા આવવાના. પેલા માણસને એટલો ગુણ આવ્યો, આવું કોઈ કે ફિલાડેલ્ફીમાં રહેનારા એ અલ્પેશભાઈ $6,000 લઈને અહીંયા મંદિરમાં જાતે આપવા આવ્યા હતા. વિચારો તમે, તાળીઓથી વધાવો. સામેવાળા જીવનું સારું કેમ થાય, સામેવાળા જીવનું ભલું કેમ થાય? કિશનભાઈનો નથી સ્વાર્થ, પોતાનો કોઈ પણ, મને કંઈક મળે, મને માન મળે, મને મોટાઈ મળે, કોઈ સ્વાર્થ નથી. પણ એનો એક સ્વાર્થ એટલો છે, આને ભગવાન જો ઓળખાય, આની કંઈક સેવા ભગવાનના સંતોના કામમાં આવી જાય તો આના આત્માનું સારું થાય, આ લોકમાં કંઈક વિઘ્ન એ પણ દૂર થાય, પરલોકમાં પણ એનું સારું થાય, એના પરિવારનું પણ સારું થાય. એ અલ્પેશભાઈ મંદિરમાં આવ્યા, એની આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી, આવો દિલદાર માણસ અને આવો એકદમ નિષ્પૃહી માણસ મારી જિંદગીમાં જોયો નથી. બોલો, હે, એને ગુણ આવ્યો ભગતનો, એને ગુણ આવ્યો સંતોનો, એને ગુણ આવ્યો મહારાજનો, એને ગુણ આવ્યો આ લોયાધામ પરિવારનો. આવ્યો કે ના આવ્યો? આપણે મહેનત એ કરીએ. તમારા મિત્ર છે, મેં ઘણી વાર કથામાં, સાગરની કથામાં જ વચ્ચે વાત આવી હતી એટલે વાત કરી હતી, તમારે શરીરને તંદુરસ્ત રાખવું હોય, બોડીને હેલ્ધી રાખવું હોય તો કડવું ખાવાની આદત પાડવી પડે. દરરોજ તમે લાડુ 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 ગળ્યા ગળ્યું ગળ્યું સુગર સુગર જ ખાવ તો શું થાય? પરમ દિવસે શનિવારે આવી જજો 3 વાગે, હા, કાચું એટલું સાચું, રંધાયું તે બધું ગંધાયું. આ જીભના ચટાકા છે ને, જીભડીનો ટેસ્ટ બીમારીને કરે ગેસ્ટ. વેદાંત હસો નહીં તમે, હા, તમને કામ લાગે એ વાત છે. જીભડીનો ટેસ્ટ બીમારીને કરે ગેસ્ટ, પછી ડોક્ટર કરે ઘણા બધા ટેસ્ટ ત્યારે પૈસા થાય વેસ્ટ. એટલા માટે રોટલો ને શાક બેસ્ટ. બહુ લાંબી લપ કરવી જ. મારી વાતનો સાર એટલો છે, તમે સમજી શકો કે આપણે ઘણી વાર આ શરીરને તંદુરસ્ત રાખવા માટે નથી ગમતું, નથી ફાવતું, તેમ છતાં કારેલાનું જ્યુસ, કડવી બાત પીવી પડે, ખાવી પડે. શરીરને તંદુરસ્ત રાખવા માટે કડવું ખાવાની આદત રાખવી જોઈએ. એવી જ રીતે જીવનના સંબંધોને તંદુરસ્ત રાખવા માટે કડવું બોલવાની અને સાંભળવાની પણ આદત રાખવી જરૂરી છે. આપણા ઘરના હોય, નજીકના હોય, સગા સંબંધી હોય, પણ ક્યારેક સાચી વાત કરવી પડે, ક્યારેક સાચી વાત કેવી પડે. આજે આપણે યાદ કરીએ આપણા અશ્વિન ભગત. અમે હમણાં સ્નેહલ ભગતના ઘરે ભક્તિયજ્ઞમાં ભેગા થયા. સ્નેહલ ભગતના સસરા આવ્યા હતા, પણ અશ્વિન ભગત પોતાનો કોઈ સ્વાર્થ રાખ્યા વિના એ મંદિરે આવે, એ સત્સંગમાં આવે, એનું સારું થાય. આપણે જોઈએ છીએ એવા કેટલા ભક્તોના જીવનના દાખલાઓ છે. ધીમંત ભગતના દીકરા દીપેશ ભગતનું લગ્ન હતું. ધીમંત ભગતની એવી ઈચ્છા કે અશ્વિન ભગત આવે, પણ અશ્વિન ભગતે ધીમંત ભગતના પરિવાર માટે જે સેવા કરી છે ને, ધીમંતભાઈ બેઠા છે એ પૂછજો. ધીમંત ભગતની આંખમાં આંસુ આવી ગયા હતા કે સ્વામી, મારા આખા જીવનની અંદર મારા માટે કોઈએ જેટલું કામ નથી કર્યું ને, એટલી સેવા આ અશ્વિન ભગતે નિસ્વાર્થ ભાવે, એક મહારાજને ગુરુજીનો ભગત છે એમ જાણીને સેવા કરી છે. વિચારો તમે, આત્મીયતા આનું નામ છે. કલ્યાણજી બાપા સીધી કલ્યાણની વાત નહોતા કરતા. નાના માણસ હોય એની સાથે સેવા કરવા લાગે, મજૂરી કરવા લાગે, એને જરૂર પડે તો
એની વ્યવસ્થા પણ કરી દે. તન મન ધનથી બધી રીતે ઘસાતા ડૂબી જતા સમાઈ જતા ત્યારે એક પછી એક એક પછી એક સત્સંગના રંગે રંગાવા લાગ્યા. અને કેટલા દાખલા તમે જોવો તો ખરા. ગામની અંદર એક છે ને માથા ભારે માણસ હતો, એ બધાને કહેતો ફરે કે જોજો હા કલ્યાણજી બાપાનો પડછાયો ન લેતા, ઘણા આવ્યા હોય ને પાછા. એને ખબર પડી ગઈ કે આ બાપા પાસે જે જાય ને બધા કેવા થઈ જાય છે, ચાંદલાવાળા. હવે બાપા કશું બગાડે નહીં, પણ અમુક માણસને એવું છે ને સારું થાય ને જ ના ગમે. તમને ખબર છે આકાશમાંથી વૃષ્ટિ થાય, વરસાદ થાય, આખી સૃષ્ટિ નવપલ્લવિત બને, પણ એ સમયમાં જવાસા નામની વનસ્પતિ છે ને એ તમે જોયું નહીં હોય, જેમ વરસાદ પડે ને એમ સુકાય, અને એ વનસ્પતિનો ગુણ જેમ તડકો પડે એમ ખીલે. ખરેખર મેં તો જોયું છે આ વનસ્પતિ, મેં વાંચ્યા પછી મને બહુ ઈચ્છા હતી. એટલે આપણા કંડારીના ત્રિભુવન ભગતજી ખરા ને, એમને મેં વાત કરેલી અને ત્રિભુવન ભગતે મને જવાસા નામની વનસ્પતિ બતાવેલી. ભગતજીને બહુ નોલેજ હતું ખબર છે ને વનસ્પતિનું. આકાશમાં સૂર્ય આવે એટલે આખી સૃષ્ટિ એની આંખમાં અંજવાળું આવે, પણ ઘુવડ હોય તો. ગામમાં એક આવો માથા ભારે માણસ, બસ એને બીજું કંઈ નહીં, બાપાએ કંઈ બગાડ્યું નથી, કશું વેર નથી, પણ વગર લેવા દેવા બધાને કહેતો ફરે, બાપાનો પડછાયો ના લેતા. એની પાસે તો જે જાય છે ને કંઈક કામણ તુમણ એવું કરે છે ને, ભગવાને કરેલું એવું કે એ માથા ભારે માણસની એક જમીન અને કલ્યાણજી બાપાની જમીન અડીડીને હતી બે. કલ્યાણજી બાપા પાસે ઘણી વાર વાત આવી, પેલો આમ બોલે, બાપા કે કંઈ વાંધો નહીં, એ પણ મારા મહારાજની ઈચ્છા છે. બાપા કોઈ પ્રતિસાદ ન આપે, એનો કોઈ વિરોધ ન કરે, એ જે વાત કરે છે બરાબર કરે છે. એમાં એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા કલ્યાણજી બાપાએ એ ખેતરમાં શેરડી વાવેલી, શેરડી તૈયાર થાય એટલે શેરડીનો વાઢ કહેવાય, આખો શેરડીનો વાઢ તૈયાર હતો. અને બાપા ત્યાં વાઢ જોવા માટે ગયેલા, એટલે વાઢ આખા ખેતરમાં હોય એટલે કિનારે કિનારે ચાલવું પડે, કિનારે કિનારે ચાલતા હતા એમાં પેલો માણસ ભેગો થઈ ગયો. ચાર આંખો થઈ, સામ સામે મળ્યા એટલે સહજ છે એટલે પૂછે તો ખરા, એ કલ્યાણજીભાઈ કેમ છે? કલ્યાણજી બાપાએ કહ્યું કે ભાઈ એક તકલીફ છે મને. તમને શું તકલીફ છે? આ શેરડી તો તૈયાર થઈ ગઈ છે આવી સરસ મજાની, પણ હવે ખર્ચામાં પહોંચી વળાતું નથી, કોઈ ભાગ્યો શોધું છું. બાપાને કઈ તકલીફ હતી? પણ બાપા તો એટલા એમાં મહારાજ બેઠા હતા ને, કોની નાડી કેમ પકડવી. બાપા કે ભાગ્યો શોધું છું, કદાચ ઓછા પૈસા આપે ને તો પણ વાંધો નથી, મારે તો ઘણી બધી ભગવાનની કૃપા છે, બીજા ખેતરમાં પાક પણ ઘણો બધો છે, આ શેરડી તૈયાર છે એમાં અડધો ભાગ રાખે ને થોડી મહેનત કરે ને થોડો ખર્ચો પાણી આપી દે તો મારું કામ થાય ને એનું પણ કામ થાય. તું જોજે કોઈક માણસ હોય તો, અને તને ઈચ્છા હોય તો. બાપાએ મમરો મૂકી દીધો, પહેલાં ધડધડ ના પડે, નહીં નહીં બાપા તમારી જોડે ભાગ હું ન કરું જિંદગીમાં. અરે ભાઈ હું ક્યાં કહું છું, બીજો કોઈ બીજો શોધજે. પેલો સડસડાટ આમ નીકળી ગયો, બાપા આમ જતા રહ્યા. આ ઘરે આવ્યો થોડો અકળાયેલો હતો, ધર્મપત્ની પૂછ્યું કેમ અકળાયેલા? અરે જવા દો, કલ્યાણજીભાઈનું મોઢું જોયું આજે લો. હવે કલ્યાણજી બાપાનું મોઢું જોયું, આનાથી વિશે સુકન શું કહેવાય, કેમ શું શું વાત થઈ હતી, કંઈ બોલ્યા, કંઈ કીધું તમને? ના કીધું તો કંઈ નહીં, શેરડીનો વાઢ તૈયાર છે કહેતા હતા, કામ આવે થોડું, મારે ખર્ચામાં પહોંચી વળે એમ છે નહીં, જો કોઈક ભાગ્યો કોઈક ભાગીદાર મળે, પાર્ટનરશીપ કરનાર મળે તો આ પાક તૈયાર છે, તો ખર્ચામાં હું પહોંચી વળું ને મારું કામ એ થાય ને એનું કામ એ થાય. તમે શું કીધું? મેં તો ના પાડી દીધી, તમારી જોડે ભાગ કરું જ નહીં જિંદગીમાં, કહેવાય આવું? સાધુનું ના માને પણ સ્ત્રીનું માને કે ના માને બોલો. ઘરવાળાએ ધમકાઈને કહી દીધું, અત્યારે અત્યારે જઈને કહી આવો, જાઓ પછી ખાવાનું, પહેલાં કહી આવો કે તમારા એ શેરડીવાળા ખેતરમાં અમે ભાગ રાખશું. અને ખબર નહીં આ કેવું મેથેમેટિક્સ છે, કોઈનું ન માને એ તો ખબર નહીં એને પત્નીમાં ભગવાન પ્રવેશ્યા હશે કે લોભે પ્રવેશ કર્યો, જેને પ્રવેશ કર્યો તેણે, કે તૈયાર આપણને ભાગ મળે છે. એણે તો આવીને રાત્રે ને રાત્રે બાપાને વાત કરી કે કલ્યાણજીભાઈ તમારે એ ખેતરમાં જો ભાગ રાખ ભાગીદાર શોધતા હો તો બીજા કોઈને શોધતા નહીં, અમે ભાગ રાખશું, તમારે શું જરૂર છે કેવી જરૂર છે એમને કહેજો,
અમારાથી જાજુ કામ નહીં થાય. બાપા કે મને હાથ પગ મજબૂત આપ્યા, કામ બધું હું કરીશ, તું થોડા પૈસા રોકજે ને તારથી થાય એટલા. બોલો, આને થયું? આ તો કેવા ભાગ, મહેનત બધી એક કરીને આપણે થોડા પૈસા રોકીને 50% ભાગ લેવાનો કોણ ના પાડે? અમેરિકામાં શબ્દ છે ને સ્લીપિંગ, આ ત્યારથી ચાલુ થયું. હા, કલ્યાણજી બાપાની ઉદારતા એ સ્લીપિંગ પાર્ટનરશીપ ચાલુ કરી. ભાગ રાખ્યો, પેલા ખર્ચ પાણી માટે થોડી વ્યવસ્થા કરી આપી અને તૈયાર થયેલી શેરડી, અડધો અડધ એનો પાક, એના રૂપિયા મબલક કમાણી પેલા માણસને થઈ. હવે તેની પત્નીને પણ ગુણ આવ્યો કે આટલી મોટી મિલકત આવતી હોય ને એમાં પણ ઈમાનદારીથી 50% પૂરેપૂરો ભાગ, ઓછી મહેનત હોય, ઓછી જેણે રોકાણ કર્યું હોય એ વ્યક્તિને પણ આપી શકે, આવા કોણ મળે? બેયને ગુણ આવ્યો. અને પછી તો કલ્યાણજી બાપાને ક્યારેક ભેગા થાય, બાપાને બોલાવે ઘરે, બાપાની વાત સાંભળવા જાય, અને બાપાનું તો એક સૂત્ર જતું કહ્યું, હે મારું મારું કરીને ધન મેળવ્યું રે. તમારી રાહ જોતો તો હે મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું તાળી પાડીને કલ્યાણજી બાપાએ ધીરે ધીરે વાતો ચાલુ કરી, ભાઈ કેટલું ભેગું કરશો અને આ બધું ભેગું કરેલું કંઈ સાથે આવવાનું છે? હવે પેલા માણસને તમે વિચારો, લોભી માણસ હતો, એને લોભ આપીને કેવો સત્સંગમાં વાળ્યો. લક્ષ્મીદાસ પટેલ માની હતા, એને માન આપીને કેવી રીતે સત્સંગમાં વાળ્યા વિચાર તો કરો. કે મારું મારું કરીને ધન મેળવ્યો રે, મારું મારું થે તલ ભાર અંત કાળે સગો નહી ખોયનું રે, તે માતારો નથી તલ ભાર અંત કાળે સગો નહી ખોયનું રે. એ સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતાન લાગે વાર અંત કાળે સગો નહીં કોયનું રે, તેને જાતાન લાગે વાર અંત કાળે સગો નહીં કોયનું રે. બાપા ધીરે ધીરે વાતો કરવા લાગ્યા, ભાઈ કેટલું ભેગું કરશો, આ ભેગું કરેલું કેટલું સાથે આવવાનું છે? કહેવાય છે ને, મારું મારું એમ કરશો ને તો ભગવાન કે હું મારું, મારું મારું કરે એને હું મારું, અને તારું તારું કરે ને એને હું તારું. ભગવાનનું પણ આવું ગણિત છે. પણ લોભ એવો છે ને, કામને જીતવો, ક્રોધને જીતવો સહેલો છે, પણ લોભને જીતવો સહેલો નથી. બોલો, ખબર નહીં એટલો ભયંકર લોભ છે, એટલો ભયંકર. આપણે તો બહુ જાણતા નહોતા, પણ હમણાં હમણાં ફરીએ છીએ દેશ વિદેશમાં એટલે જાણીએ છીએ. 13,000 કરોડ, 50,000 કરોડ, મીંડા તો મૂકો 50,000 કરોડમાં પાછા. સ્વિચ બેંકમાં એવું કહેવાય છે, જે મોટા ધનપતિઓ પૈસા મૂકવા આવે છે ને એ કોઈ પાછા લેવા એવા નથી. મધમાખીનું મધ અને લોભીનું ધન ક્યારેય પોતા માટે કામ લાગતું નથી. ડાયો માણસ એ છે કે પોતાની હાજરીમાં પોતાને મળી લક્ષ્મી એનું કંઈક સદુપયોગ કરી લે. આપણા લોયાધામ પરિવારમાં જે જે ભક્તોએ સેવા કરી છે ને બધા ભક્તોને ખૂબ તાળીઓથી બિરદાવીએ, ખૂબ તાળીઓ. આપણા પરિવારના કેવા કેવા ભક્તો છે, એમનું કેવું સમર્પણ છે, કેવી સેવાઓ છે. કલ્યાણજી બાપાનો તો સુર હતો જીવ પ્રાણી માત્રને ભગવાનમાં જોડવા. ધીમે ધીમે આ ગામની અંદર માથા ભારે માણસ એ પણ મોટો ભગત થયો અને સત્સંગના રંગે રંગાઈ ગયો એનો આખો પરિવાર. આવી રીતે મજૂરો સાથે દીકરા જેવો સંબંધ રાખતા, ગરીબો સાથે સગા ભાઈ જેવો સંબંધ રાખતા, કોઈ બીમાર વ્યક્તિ હોય
એની સાથે બાપ અને માતા પિતા જેવો સંબંધ રાખતા તાળીઓથી વધાવીએ, કેવી દિવ્યતા હશે, કેવી દિવ્યતા. એમને સત્સંગ નથી થતો. દાદા ગુરુજી કહેતા, કોરું હાંડલું કૂતરું ન સૂંઘે. પેલા તો આપણે જ ઘસાવવું પડે, પેલા તો આપણે જ છોડવું પડે, પેલા તો આપણે જ નમવું પડે. આ સત્સંગની પરિભાષા છે. એકવાર આપણે છોડીએ, એકવાર આપણે ઘસાઈએ, એકવાર આપણે ઝૂકીએ, પછી પરિણામ એવું આવે સામેનો વ્યક્તિ એની મેતે ભગવાન. સત્સંગમાં પણ આ નીતિ જો રાખો ને તો તમને બધી જગ્યાએ પરિણામ પોઝિટિવ, પોઝિટિવ ને પોઝિટિવ જ મળે. પણ આજના માણસનો સ્વભાવ એટલો અહંકારીને અટંટ બનતો જાય છે, ઝૂકવા તૈયાર નથી. બાપાએ આવી રીતે સત્સંગી અને પોતાની ખેતરની અંદર કામ કરનારા માણસોને એક પછી એક સત્સંગી કર્યા, એકાંતિક કર્યા, પછી જૂનાગઢ ગુણાત્યાનંદ સ્વામીના સમાગમ કરવા માટે મોકલે. આમ કરતા કરતા 15 સાધુ બાપાના ઉપદેશે કરીને થયા હતા. વિચારો, તાળીઓથી વધાવો 15 સાધુ. આપણે આખી જિંદગીમાં 15 હરિભગત કરીએ તો પણ ભગવાન સ્વામિનારાયણના કેવા ભક્તો હશે. જોકે આજે આપણા લોયાધામ પરિવારમાં આપણે ગૌરવ લઈ શકીએ. એકને એક દીકરો હોય, માતા પિતા સંસ્કાર આપે કે બેટા તારો જન્મ મહારાજ માટે થયો છે, અને હસતા મોઢે મહારાજ અને ગુરુદેવના ચરણમાં એને ભેટ આપી દે, ખૂબ તાળીઓથી બિરદાવીએ, ખૂબ તાળીઓ. આ કઈ નાની વાતો નથી, આ કઈ નાની વાત નથી. આ તો આપણા લોયાધામમાં આટલા સંતો છે એટલે આવો બીજા મંદિરોમાં મોટા મોટા આલિશાન મંદિર, પૂજ્યપાદ ગુરુજીએ વાત કરી હતી ને, બીજા મંદિરોમાં કેવું છે, 8 મૂર્તિ હોય ને 1 પૂજારી હોય. ઈ માણ માણ મળતા હોય પૂજારી, 1 પૂજારી, અને આપણા 1 મહારાજને 8 પૂજારી. જુઓ તો ખરા, હવે તો 11 થઈ ગયા. તાળીઓથી વધાવો મારા મહર્ષિ ભગત, મારા મોક્ષ ભગત, મારા તિલક ભગત. ઠાકોરજી મહારાજને લીલા લેર છે પીવડા ઘનશ્યામ મહારાજને, હા, આખો દિવસ મહારાજનું ધ્યાન રાખે એવા મારા લવ ભગત જો તૈયાર થઈ રહ્યા છે. હવે જો છે ને, આવી રીતે 15 જીવોને સાધુ કર્યા હતા. એકવાર કલ્યાણજી બાપા જૂનાગઢ ગુણાત્યાનંદ સ્વામીના દર્શન કરવા આવે. સ્વામી સરસ મજાની જ્ઞાન વાર્તા કરે છે. મોટા મોટા શેઠિયાઓ, શ્રીમંતો, ધનપતિઓ, નગરપતિઓ બધા બેઠા છે. જૂનાગઢના નાગર બ્રાહ્મણો પેલી લાઈનમાં બેઠેલા, ઉજળા કપડાં, મોટી મોટી પાઘડીઓ પહેરી છે. એમાં કલ્યાણજી બાપા આવ્યા એટલે સ્વામી ઈશારો કર્યો એટલે આગળ આવો એમ. એટલે કલ્યાણજી બાપા આગળ આવ્યા. ગંદા ઘેલા બાપાના કપડાં છે, પરસેવાથી રેબજેબ બાપાનું શરીર છે, ખેતરમાં કામ કરતા એટલે એવું જ હોય ને. બાપાને આવેલા જોઈ પેલા આગળ લાઈનમાં બેઠા હતા ને એ બધા કપડું લઈને પોતાનું નાક કે આ કોણ આવ્યો. એ ગંદા ઘેલા કપડાં જોયા, પરસેવાથી ગંધાતું શરીર જોયું, બધા નાક સંકોચવા લાગ્યા, મોઢું બગાડવા લાગ્યા. ગુણાત્યાનંદ સ્વામી પારખી ગયા અને ત્યારે સ્વામી એમ બોલ્યા, અરે શેઠિયાઓ, આ કલ્યાણજી બાપા તો એવા મુક્ત છે, એવા ભક્ત છે, એના શરીરનો પવન કોઈને અડી જાય ને તો એના પાપ બળી જાય, આવા ભગત છે, આવા ભગત. ખોલી નાખો નાક, આ દુર્ગંધ પણ સુગંધ જેવી છે. લો, ઘણી વાર આપણે ઉપરનું જોઈને જ નક્કી કરતા હોય આ કેવું છે, પણ ઘણીક વાર ઉપર દેખાતું હોય જુદું અને અંદર હોય જુદું. નાળિયેર તમે જુઓ ઉપર કેવું લાગે, કડક હોય, પણ અંદર જાઓ તો મીઠું મધ જેવું ટોપરું હોય, પાણી હોય. અને ચણિયા બોર, ઘનશ્યામ દાદા કેવું હોય ચણી બોર, લાલ ચટાકેદાર, હા, સામે મૂક્યું હોય તો ભૂકા બોલાવી દે, પણ એ ચણી બોર અંદર જાવ તો શું હોય, હા. ઉપરના આટા ટોપે કરીને વચનામૃતમાં મહારાજે પણ ના પાડી ક્યારેય કોઈનું માપ ન કાઢવું. હમણાં સાગરમાં એવી સરસ મજાની વાત આવી હતી, ભગવાનને માપવા કરતા ભગવાનને ભજવામાં જ સુખ છે. આજે બહુ ચર્ચાઓ ભગવાનને, સંતોને, ભક્તોને માપવા માટેની ચર્ચાઓ, સેમિનારો, કોન્ફરન્સ, પણ ભગવાન એ બુદ્ધિગમ્ય વિષય નથી, ભગવાને માપવાનો વિષય નથી. એ તો વાચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસહ, ભગવાન તો ભજે એના ભગવાન. આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, 2075ની સાલ બસ 2 દિવસમાં પૂરી થશે. આપણે એક નાનો નિર્ધાર કરી લઈએ, આપણા જીવનમાં એકાદ સારું નિયમ રાખીએ, એકાદ દુર્ગુણ હોય ને તિલાંજલિ આપીએ, એકાદ સારો સદગુણ હોય જીવનમાં કેળવીએ, આટલું કરીશું ને, એક પગથિયું ચડીશું ને. ભગવાનની પ્રતિજ્ઞા છે, મારી પ્રાપ્તિ માટે એક ડગલું ભરે ને
એની સામે હું 99 ડગલા ભરવા તૈયાર છું. આપણે એક જ ડગલું ભરવાનું છે, એક જ પગથિયું ચડવાનું છે. હમણાં ક્રોધની વાત કરી હતી ને આપણે, ખબર છે ને, બે શનિવાર પહેલા. ઘણા બધા હજી ફોન આવે છે. ગઈકાલે એક ફોન આવ્યો કે સ્વામી, બે અઠવાડિયાથી પ્લાન કરતો હતો પણ હવે સફળ થયું. મેં કીધું શેનો સફળ થયો? કે ક્રોધ હવે કાબુમાં આવી રહ્યો છે. મેં કીધું ચાલો બહુ સારું, આપણે તો એ જ કરવાનું છે ને. પછી મેં હસતા હસતા પૂછ્યું, તમે ક્રોધ કોના ઉપર કરો ભગત? આ દેશમાં તો કોઈ ક્રોધ, મને કે સ્વામી જવા દો ને, ઘરમાં ઘરમાં જ હોય બધું. માટે આપણે આપણા જીવનને દિવ્ય બનાવીએ એના માટેનો આ દીપોત્સવ છે, એના માટેની આ કલ્યાણજી બાપાની પાવનકારી કથા છે. એક છેલ્લી નાની વાત શ્રવણ કરી લઈએ, કેટલી અદ્ભુત. કલ્યાણજી બાપા એનું જીવન કેટલું દિવ્ય ને કેટલું સમર્થ હતું. બાપાના જીવનમાં ભગવાનની કૃપાથી મહારાજનો રાજીપો મળ્યો, દિવ્ય દ્રષ્ટિ મળી. મોટા મોટા સદગુરુ સંતોનો રાજીપો મળ્યો, એવા દિવ્ય સદગુણો એના જીવનમાં આવ્યા. તેમ છતાં એ ગુણોને બાપાએ એવા પચાવ્યા હતા. સદગુણ આવે ત્યારે વધારે સાવધાન થવાની જરૂર છે. ઘરમાં પૈસા ન હોય ને ત્યારે બારી એને સાવધાન થવું પડે, પણ એવી રીતે જીવનમાં સદગુણ વધે ને એને પણ વધારે સાવધાન થવું પડે. હું ઘણીવાર કથામાં કહું છું ને, આ બહુ સમજવા જેવી વાત છે. દુર્ગુણોથી આ દુનિયામાં જેટલું નુકસાન નથી થયું એના કરતાં વધારે સદગુણોના અભિમાનથી નુકસાન થયું છે. સદગુણ આવે પછી એનું અભિમાન આવે તો મારી નાખે. કલ્યાણજી બાપામાં આટલા સદગુણો હતા. કેવું ઐશ્વર્ય હતું સાંભળો, અંતર્યામીપણું હતું. ગુણાત્યાનંદ સ્વામી પ્રકરણ બીજું વાત નંબર 48 એ વાત બોલ્યા, એની આખી કથા છે. ગુજરાતના એક હરિભક્ત અતિ દુઃખી હતા, એટલા બધા અસ્ત વ્યસ્ત ચિત્તવાળા થયા હતા. રાત્રે નિદ્રા પણ ના આવે, બેચેન બેચેન રહેતા હતા. ભગવાનના ભક્ત હતા. મંદિરમાં આવે, સંતોને પૂછે, કોઈકે કહ્યું કે તમે જુનાગઢ જાઓ, જુનાગઢના જોગી ગુણાત્યાનંદ સ્વામીની વાતો સાંભળશો, તમારો ઉદ્વેગ ટળી જશે. સ્વામીને શોધતા શોધતા છેક ગુજરાતમાંથી સ્વામીના દર્શન કરવા માટે આવે છે. સ્વામીને મળ્યા, સ્વામીને બધી દિલ ખોલીને વાત કરી કે સ્વામી અંતરમાં એટલો બધો ઉદ્વેગ છે, એટલું બધું અંતર ખિન્ન રહ્યા કરે છે, ખબર નહીં શું છે. સ્વામી રાત્રે ઊંઘ આવતી નથી, ખરાબ વિચારો આવે છે. સ્વામી કંઈક દયા કરો. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ આટલો બધો સંતાપ ઉદ્વેગ એક દિવસમાં ન ટળે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. પણ એ ટાઢો કરવા માટે એક સેકન્ડમાં ન થાય. ગુણાત્યાનંદ સ્વામીની વાત જો, કેવી સરસ સ્વામી વાત કરી લીએ. સ્વામીએ વાત કરી જે લાખ મણ લોઢાની લોઢી ધગી હોય. કેટલું લોઢું? લાખ મણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર બે ઘડા પાણી ઢોળીએ તેણે કરીને ઠરે નહીં. તેને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ. 10-15 દિવસ તો હવેલી જેવડી છોડવું ઉછળે. સ્વામી આ ગુજરાતના હરિભગતને વાત કરેલી. અંતર ધગી ગયું છે, કેટલા સમયથી આવો ઉદ્વેગ અંતરમાં પડ્યો છે, આ કંઈ એક દિવસમાં ન થાય. ગંગાના ધરામાં લઈ જઈએ, 10-15 દિવસ તો હવેલી જેવડી છોડવું ઉછળે ત્યારે માંડ માંડ ઠરે તેમ પંચ વિષયે કરીને જીવ ધગી જાય છે. તે એક બે દિવસ રહીને જાણે કે ટાઢો થઈ જાઓ, સાધુ કંઈક ચમત્કાર કરે, મારા મનનો ઉદ્વેગ મટી જાય, એમ કંઈ મટતો નથી. એને ટાઢો કરવા માટે તો સ્વામી કે 10-15 દિવસે તો ફેર ચેડો તે ઉતરે, ત્યાર પછી વાત માહી પ્રવેશ કરે, વાત પ્રવેશ કરે પછી કરે, વાત કહ્યું એમ કરે, ત્યારે કંઈક ઉદ્વેગ ટળે. ગુણાત્યાનંદ સ્વામી ટકોર કરી આ વાત કરી. બીજું પ્રકરણ 48મી વાત, અને પેલા ગુજરાતના ભક્તને કહ્યું, તમે મહિનો રોકાવો, કથા વાર્તા સાંભળો. હવે કથા વાર્તાનું અંગ જ ન હોય એને કેવું લાગે? જે કથા વાર્તામાં ક્યારેય બેઠા જ ન હોય એને બેસાડો ને તમે, તો એને તો કીડી ચડે, પછી મકોડા ચડે, પછી સરપઈ ચાલુ થાય. હા, આઘરું છે કથા વાર્તામાં બેસવું. 2-3 દિવસ થયા ને એવો અકળાઈ ગયો, ભારે કરી સ્વામી પાસે વારે વારે આવે. સ્વામી ઉદ્વેગમાં કોઈ ફેર નથી પડતો. સ્વામી કે ભલા માણસ 3 દિવસ થયા, આજે તો 30 દિવસ થવા દો. 4th દિવસે આવ્યો. 5મે દિવસે એને બાનું કાઢ્યું કે સ્વામી મારે છે ને પંચતીર્થી કરવા જવું છે. આમ તો સ્વામી જવા
ના દે, પણ એને જે પંચ તીર્થી કરવા સ્વામી ના ના પાડે. સ્વામી મને પંચ તીર્થી કરવા જવા દો, થોડું તીર્થમાં જયાવું ને તો મન હળવું થઈ જાય, શાંત થઈ જાય. સ્વામી જાણી ગયા. સ્વામીએ કહ્યું, ભાઈ તારે જવું હોય તો જા, પણ એક મારી ભલામણ છે. એ બાજુમાં વંથલી છે, મહારાજ ઘણીવાર આવ્યા છે, ત્યાંથી શરૂઆત કરજે અને ત્યાં કલ્યાણજીભાઈ છે એને મળજે, એ બધે દર્શન કરાવશે. તો કલ્યાણજી બાપાના દર્શન કરી વંથલીની તીર્થયાત્રા કરી પછી આગળ જજે. આ ગુજરાતના હરિભક્ત વંથલી ગયા, કલ્યાણજી બાપાને મળ્યા, ગુણાત્યાનંદ સ્વામી મોકલ્યા છે એમ કહ્યું. બાપા તો ક્ષણમાં બધું જાણી ગયા. બાપાએ બેસાડ્યા, પાણી પાયું અને પછી વાત કરી, ભાઈ તમારા અંતરમાં આવા આવા વિચારો થાય છે ને, એના અંતરના સંકલ્પ વિકલ્પ બધું બાપા કેવા લાગ્યા. પેલો તો અચરજમાં પડી ગયો, બાપા તમને કેમ ખબર, ઉભો રે, આટલો બધો ઉદ્વેગ આટલા બધા વર્ષોથી તારા મનમાં અંતરમાં પડ્યો હતો અને ટાળવા માટે છે, ગુજરાતથી તું મહિનો ચાલીને તું જુનાગઢ સુધી આવે અને સ્વામીના દર્શન કરે, 3 દિવસમાં તું અકળાઈ જાય કે મારા અંતરનો ઉદ્વેગ ટળતો નથી, આમ તે કંઈ ટળે ભાઈ. બાપાએ ટકોર કરી, મીઠી ટકોર કરી, એના સંકલ્પ જાણીને અંતર્યામીપણું બતાવીને ટકોર કરી. આની બધી વાત જ્યારે એવી ને એવી બાપાએ કહી દીધી ને, આને આશ્ચર્ય થયું કે બાપા તો કેટલા સમર્થ છે. એ માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, હે માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે. ચડશે તેવે દિના તાપ મુક્ત થાળે, સગો નહીં કોયનું રે, તારા ચડશે દિના તાપ અંત કાળે, સગો નહીં કોયનું રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળે રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળે, ગુણભાવી ભક્ત હતો ને, ભગવાન નો ભક્ત તો હતો ને, એનો આત્મા જાગી ગયો, વંશ લીધી પાછો વળ્યો, ગુણાત્યાનંદ સ્વામી પાસે આવે, સ્વામી કે કલ્યાણજીભાઈ સમજાઈ દીધું ને બધું, હે અતિ અતિ મોટા પુરુષને આશરે રે, અતિ મોટા પુરુષને આશરે રે, એ બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે, સગો નહીં કોયનું રે, એ બળે પૂર્વ જન્મના પાપ અંત કાળે, સગો નહીં કોયનું. ગુજરાતના એ હરિભક્ત પાસે ગુણાત્યાનંદ સ્વામીએ પછી એવી કથા વાર્તા કરી, એના અંતરના ઉદ્વેગને ટાળી નાખ્યો. ગુણાત્યાનંદ સ્વામીની આ વાત, એમની વાતોમાં આજે પણ લખાયેલી આપણે વારંવાર વાંચીએ છીએ, લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, આપણા બધાના અંતર આવા ધગેલા છે, કરોડો જન્મથી અનાદિકાલ તો જીવાયા માયા પરિવેષ્ટિતા, કરોડો જન્મથી અવળી ઘેડ પડી ગઈ છે, ખોટો ઢાળ બંધાઈ ગયો છે, એ કંઈ એક દિવસમાં એકાદ કલાકમાં એકાદ વર્ષમાં પૂરો થાય એમ નથી. બેન્જામિન ફ્રેન્કલિને પોતાના જીવન ઉપર પ્રયોગ કર્યા અને લખ્યું, એક કુટેવને કાઢવા માટે એક જીવન આખું ઓછું પડે, આવી કુટેવો અંદર મૂળ કરીને બેસી ગઈ છે. પણ આવા ઉત્સવો, આવા સમયાઓ, આવી કથા વાર્તા અને આવા સાધુઓ આ દાખલો કરે છે ને, એટલે તમારા જેવા ભક્તો ભગવાનનું ભજન કરી શકે. તાળીઓથી વધાવ્યા સંતોને. હા, કલ્યાણજી બાપાનું જીવન એટલું પ્રેરક છે, એટલું દિવ્ય છે. આવો ભક્તો, અત્યારે સમય થયો છે 9:30, 2 મિનિટ ધૂન કરી વિશેષની કથા આવતીકાલે. તમે આટલી સારી સંખ્યામાં આવો છો, આવતીકાલે તો ચોક્કસ પધારજો, તમારો પ્રિય દિવસ છે બધાને ખબર છે ને. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
नारायण स्वामी नारायण स्वामी नारायण पाम से स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण पाड़ी पाड़ी ने हो स्वामी नारायण 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 स्वामी बोलो घनश्याम महाराज जनी बोलो हरे कृष्ण महाराज जनी बोलो श्री स्वामी नारायण भगवान नी।